अहमदाबाद की गुफा कलाकारों की कला के लिए प्रोत्साहन और पोषण की जगह। यहाँ की आर्ट गैलरी में प्रदर्शित इन चित्रों को देखने पर ही लगता है यह किसी मंजे हुए कलाकार का ही काम हो सकता है। यह अभिव्यक्ति है 80 वर्ष के एक अनुभवी डिजाइनर के मनोभावों की। उनका नाम श्री सुरेंद्र पटेल। उनके अत्यंत लोकप्रिय रेस्टोरेंट विशाला में भी प्रवेश करते ही सबसे पहले जो नजर आता है वह यही है, उनकी कला दृष्टि। उसी कला दृष्टि को श्री सुरेंद्र भाई कैनवास पर भी बखूबी ढाल सकते हैं। क्या बचपन से चित्रों में रुचि थी और 20 साल मेरे इंजीनियरिंग करते हुए भी मैं हर पेंटर के घर देखने और बैठने जाता था, तो मैंने उसमें ऐसा सोचा कि मेरे से टीसीटी टॉपी ना हो जाए या तो इम्प्रेशन ना रहे, इसलिए पहले तो उसकी पढ़ाई ना करना, अपने आप जो आता है वो बनाना। He is just himself. The way he has enjoyed is something which I can see in each and every work. એટલે એક સહજતા, એક સિમ્પ્લિસિટી જે એમનામાં છે, હી નેવર પ્લાન્સ ઇટ, હી જસ્ટ ગોઝ વિથ દેટ ફ્લો એન્ડ ઇટ્સ અ વેરી મેડિટેટિવ પ્રોસેસ. દુસરા ક્રિએટિવિટી કે લીએ મેને સોચા કે મેં ડ્રોઈંગ નહીં બનાઉંગા, મેં ડાયરેક્ટ કાટુંગા, કે જિસમે મેને સોચા નહીં કે એનાટોમી ક્યા હૈ, જનરલ દેખા મતલબ ડિટેલ મેં નહીં દેખા, ઓર યે લોટ રચના કા પેઇન્ટિંગ હૈ. અત્યાર સુધી ઘણા આર્ટિસ્ટોએ કોલાજ પર કામ કરેલા છે, પણ સુરેન્દ્રભાઈએ એક નવી વસ્તુ રજૂઆત એ કરી કે બહુ મોટા સ્પાન ઉપર આજે આ કામ કર્યું છે અને એમાં બેલેન્સને બધું કલર સ્કીમને જાણવું અને એ બધું એ હિંમતનું કામ છે અને પછી આ રિઝલ્ટ આવ્યું છે. મેં છોટે કેનવાસ પર ટ્રાય કર્યા, જીસમે કોઈ ભી મેગેઝીન લેને કા ઉસકો ટચ કરકે પહેલે એક લગાને કા પ્લાન નહીં બનાને કા ઓર ક્રિએટિવ કરતે જાને કા જ્યાં તક અપને તો સંતોષ ન હો જાય સ્ટેટ પૂરા હો જાય વહાં તક કરને કા. મેં માનતા હું કે મેં સિર્ફ માધ્યમ હું, બાકી તો અપના આનંદ બહુ હી આયા ઓર આ રહા હૈ, મેરા જો આનંદ હૈ વો પ્રોસેસ મેં હૈ. The figurative that that he forms, everything is very spontaneous. And these are my really favorite ones. The way he has composed them, though there is no such pre-planned. And that is something which I like the most in his work. જે એમને શરૂઆત કરેલી ચિત્રોની ત્યારથી લઈને મેં અત્યાર સુધીના એમના કામ જોયા છે. મેં એમની ફર્સ્ટ જે સિરીઝ હતી એ પણ મેં જોયેલી. એમનામાં એક છે ને એક બાળક છે, એમનામાં ક્યાંક ને ક્યાંક એસ્થેટિક પડેલું છે જે ચિત્રોમાં પણ તમને જોવા મળશે. તમે આગળના જે કોલાજ જોયા એમાં તમને એક રિયાલિસ્ટિક જર્ની જોવા મળે છે કે ભાઈ એક માઇથોલોજિકલ સ્ટોરી તમને જોવા મળે છે, પણ અહીંયા એ ફોર્મ એબસ્ટ્રેક્શન પર આવે છે. એમને વિશાલામાં જઈએ તો પણ માત્ર કલાના જ દર્શન થતા એવું એમનું એક મેનેજમેન્ટ છે. એમની કલા પ્રત્યેની જે સૂઝ છે અદ્ભુત છે. પ્રત્યેક વસ્તુમાં એવા એક કલાને શોધી નાખે છે. આ એક્ઝિબિશનની અંદર અત્યાર સુધીનું આખું ડિફરન્સ કામ છે. કોલાજના ઘણા બધા એક્ઝિબિશન જોયા પણ આ કક્ષાનું નથી જોયું. આખા માણસોની ફિગર સાથે કામ કરવું એટલે ખૂબ જ કઠિન, તે છતાં એમણે એટલી સહજતાપૂર્વક કામ કર્યું છે. એમ લાગે કે ખરેખર આ કોલાજ છે કે પેઇન્ટિંગ કરેલું છે. 80 વર્ષના યુવાન તરીકે આપણે એમને બિરદાવી શકીએ એટલે એક પ્રેરણારૂપી વ્યક્તિત્વ એમનું છે. મેરા એ 7મા શો હૈ. મેરે જીતને ભી પેઇન્ટિંગ શો હુએ વો સબ જો ભી આયા પૈસા વો સબ બ્લાઇન્ડ મેન એસોસિએશન મેં જાતા હૈ. ખરેખર આવા સરસ કામ માટે સુરેન્દ્રભાઈને આપણે અભિનંદન આપવા જોઈએ. પત્તા ભી હિલતા હૈ તો ઉનકી રજા સે, હમ સિર્ફ લિમિટ હૈ.